गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 11 साइंसना क्लास में आपनो हार्दिक स्वागत छे। लास्ट लेक्चर नी अंदर आपणे केटलाक नियमों विषे समझ्या, आईयूपीएससी नामकरण माटेना केटलाक नियमों आपणे शीख्या। हवे चक्रीय संयोजनों माटे केटलाक नियमों ध्यान में लईशुं, तदुपरांत केटलाक समूहों विषे आपणे समझीशुं अने पछी नामकरण अंगेना समूहोना नियमों विषे आगळ वधीशुं समझीने। तो जोईए चक्रीय संयोजनों। चक्रीय संयोजनों एटले साइक्लो आपणे नाम आपता होईए छीए ने। तो अहीं आगळ लख्युं छे कि एक चक्रीय संतृप्त संयोजनोनुं नाम अनुवर्ती सरळ श्रृंखलावाळा अल्केनना नामनी आगळ साइक्लो पूर्वक लगाड़वाथी मळे छे। एटले तमारे साइक्लो शब्द लगाड़ देवानो, जेटला कार्बन होय ने એટલા આલ્કેનનું નામ હોય એની આગળ સાયક્લો પૂર્વક લગાડવાનો, અને તેમાં જો ઉપશાખા હાજર હોય તો એના નિયમો જે ઉપરના નિયમો લાગુ પડે છે એ જ રીતે આપવાનું। જેમ કે અહીંયા કેટલા કાર્બન છે તો કે 1, 2, 3, 4 અને 5, તો 5 કાર્બન જ પેન્ટેન કહેવાય, પણ એની આગળ કેવો શબ્દ લગાડવાનો? સાયક્લો, એટલે થઈ જાય સાયક્લો પેન્ટેન। એ જ રીતે અહીંયા આગળ અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે આપણે નામ આપીએ તો અહીંયા આગળ કાર્બન એક જ છે એટલે એક કાર્બન માટે મિથાઇલ આવે, જ્યારે અહીંયા કાર્બન 1, 2 અને 3 છે એટલે એના માટે પ્રોપાઇલ આવે, તો પ્રોપાઇલનો પી આવે। તો એમ પહેલાં આવે કે પી આવે? તો કે મિથાઇલનો એમ પહેલાં આવે, એટલે નંબરિંગ અહીંથી ચાલુ કર્યું છે, આ 1, 2 અને 3। ફરીથી ધ્યાન રાખો, સાયક્લો જે એનો વસ્તુ બરાબર છે, પણ અહીંયા ગાડી તમને મિથાઇલ સમૂહ આપેલો છે। કયો સમૂહ છે? મિથાઇલ, મિથાઇલનો એમ આવે, અને અહીંયા તમને પ્રોપાઇલ સમૂહ આપેલો છે એટલે પ્રોપાઇલનો પી આવે। તો આપણને ખબર છે અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે પહેલાં એમ આવે એટલે આ કાર્બનને નંબર 1, આને નંબર 2 અને આને નંબર 3 આપવામાં આવે। તો અહીંયા ગાડી ત્રીજા નંબર ઉપર પ્રોપાઇલ અને પહેલા નંબર ઉપર મિથાઇલ છે, એમ પહેલાં આવે એટલે લખ્યું છે 1 મિથાઇલ, ત્રીજા નંબર ઉપર પ્રોપાઇલ છે એટલે 3 પ્રોપાઇલ, અને પછી આવે સાયક્લો હેક્ઝેન, 1 મિથાઇલ, 3 પ્રોપાઇલ, સાયક્લો હેક્ઝેન આવે। ઓકે, હવે જો અહીંયા એક જ કાર્બન ઉપર 2 સમૂહ છે એટલે 1, 1, અને આ ત્રીજા ઉપર ઇથાઇલ છે એટલે 3। જો હું પહેલો નંબર અહીંયા આપું, બીજો અને ત્રીજો આપું, તો 1, 3, 3 થાય, તો બંનેમાં સૌથી નીચો નિમ્ન ક્રમ ક્યાં આવે? અહીંયા આવે, એટલે એક નંબર આપણે આ ફર્સ્ટ કાર્બનને આપી દેવાનો, આ સેકન્ડ ને આ થર્ડ। પહેલા કાર્બન સાથે 2 મિથાઇલ સમૂહ છે એટલે 1, 1 ડાયમિથાઇલ, અને ત્રીજા સાથે ઇથાઇલ સમૂહ છે એટલે ઇથાઇલનો ઈ પહેલાં આવે કે મિથાઇલનો એમ? તો કે ઈ પહેલાં આવે એટલે 3 ઇથાઇલ, 1, 1 ડાયમિથાઇલ, 6 કાર્બન છે, આ 4, 5 અને 6, તો 6 કાર્બન માટે હેક્ઝેન આવે, પણ એની આગળ શું લગાડી દેવાનું? સાયક્લો, એટલે 3 ઇથાઇલ, 1, 1 ડાયમિથાઇલ, સાયક્લો હેક્ઝેન। તો આ ચક્રિય સંયોજનો માટેના નિયમો થયા। હવે જો અહીંયા તમને કીધું છે કેટલાક હાઇડ્રોકાર્બન સંયોજનોના આઈયુપીએસસી નામ તથા બંધારણીય સૂત્રો નીચે દર્શાવ્યા છે, કૌંસમાં આપેલા નામ શા માટે ખોટા છે તે સમજાવો, આ કેમ ખોટું છે ને આ કેમ સાચું છે? તો જુઓ અહીંયા ગાડી નંબર કરીએ તો ડાબીથી નંબર કરીએ તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8, અને જો જમણી બાજુથી કરીએ તો આ રીતે 1 થી 8 લખવામાં આવે। અહીંયા એક બીજા ઉપર થાય, 5માં ઉપર થાય અને 6ઠા ઉપર થાય। જ્યારે આ બાજુથી જઈએ તો 3, 4 અને 7 થાય, તો બંનેમાં નિમ્નતમ કયો આવે? તો બંનેમાં નિમ્નતમ 2, 5, 6 આવે, એટલે 3, 4, 7 આવે નહીં। એટલા માટે નામ શું થઈ જાય? 2, 5, 6, 3 મિથાઇલ સમૂહ છે એટલે ટ્રાયમિથાઇલ, અને ટોટલ 8 કાર્બન છે એટલે ઓક્ટેન। ફરીથી કઈ રીતે આપ્યું? તો કે આ બીજું, 5મું અને 6ઠું, એટલે 2, 5, 6 કેટલા સમૂહ છે? 3 સમૂહ છે એટલે ટ્રાયમિથાઇલ, અને કેટલા કાર્બન છે? 8 કાર્બન છે એટલે શું આવે? ઓક્ટેન।
હવે અહીંયા આગળી આ રીતે બી નામ અપાય, એક બે ત્રણ ચાર પાંચ છ સાત, અને આ રીતે આપીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત. તમે ઉપરથી નામ આપો કે નીચેથી નામ આપો, બંને બાજુ ત્રણ અને પાંચમા નંબરના કાર્બન ઉપર જ સમૂહ છે, પણ અહીંયા ઇથાઇલનો ઈ છે અને અહીંયા મિથાઇલનો એમ છે. તો અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે ઇથાઇલના ઈને અગ્રિમતા આપવામાં આવીએ તો એને સૌથી નિમ્નતમ નંબર મળે, એટલે નંબર ત્રણ અહીંયા મળે, એટલે ઉપરની રીતે નામકરણ કરાય, નીચેની રીતે નહીં. એટલે થ્રી ઇથાઇલ આવે. એટલે જો લખ્યું છે થ્રી ઇથાઇલ, ફાઇવ મિથાઇલ અને ટોટલ સિક્સ સેવન કાર્બન એટલે હેપ્ટેન. એટલે અહીંયા ફાઇવ નંબર અને થ્રી નંબર ખોટો છે, બરાબર, એટલે નામકરણ આપવામાં આવે નહીં. તો જો લખ્યું છે ન્યૂનતમ સ્થાનક્રમ બે પાંચ છ એ ચાર ત્રણ ચાર સાત કરતાં ન્યૂનતમ છે, એટલે પહેલું ખોટું છે. અને બીજું વિસ્થાપક સમૂહના સ્થાન સમાન છે, અંગ્રેજી મૂળાક્ષરના ક્રમમાં જે પ્રથમ આવે તેને ન્યૂનતમ ક્રમ મળે તેમ છેડો પસંદ કરી શકાય, બરાબર. ચાલો હવે આપણે જોઈએ ક્રિયાશીલ સમૂહવાળા કાર્બનિક સંયોજનોનું નામકરણ. ક્રિયાશીલ સમૂહ આપેલા હોય તો એનું નામકરણ કઈ રીતે કરવું? તો કે ક્રિયાશીલ સમૂહ તમે શીખીને આવ્યા, કયા કયા જો કે જોઈને આવ્યા છે તમે, તો કે આ ઓ એચ હાઇડ્રોક્સિલ ગ્રુપ છે, આ સી એચ ઓ આલ્ડીહાઇડ ગ્રુપ છે, આ કીટોન ગ્રુપ છે સીઓ, આ સી ડબલ એચ કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ છે, આ હેલોજન ગ્રુપ છે, આ એનો ટુ નાઇટ્રો ગ્રુપ છે, આ એનએચ ટુ એમિનો ગ્રુપ છે, આ સીઓ એનએચ ટુ એમાઇડ ગ્રુપ છે, આ સી ડબલ ઓ એસ્ટર ગ્રુપ છે. તો આ બધા જે છે અલગ અલગ સમૂહ આપેલા છે. તો આ સમૂહના નામકરણ કઈ રીતે થાય? તો એના માટે તમારે યાદ રાખવાનું સૌથી પહેલું કે ક્રિયાશીલ સમૂહ ધરાવનારી દીર્ઘતમ કાર્બન શૃંખલામાં કાર્બન પરમાણુના ક્રમ એવા છેડાથી આપવામાં આવે છે કે જેથી ક્રિયાશીલ સમૂહ જોડાયેલા કાર્બન પરમાણુઓને ન્યૂનતમ ક્રમ મળે. એટલે કે જ્યાં ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય એ કાર્બનને કેવો ક્રમ મળે? ન્યૂનતમ. ધારો કે અહીંયા ક્રિયાશીલ સમૂહ ઓ એચ જોડાયેલો છે, તો એને બે રીતે નામ થાય. આ એક બે ત્રણ ચાર, અને અહીંયાથી આપીએ ડાબી બાજુથી તો એક બે ત્રણ ચાર, ઉપરથી આપીએ તો બીજા નંબર આવે, નીચેથી આપીએ તો એક બે ત્રણ ચાર આપીએ તો ત્રીજા નંબરે આવે. બંનેમાં ન્યૂનતમ કયો? બીજા નંબરનો. એટલે સાચો ક્રમ તો કે ડાબીથી જમણી, આ ક્રમ ખોટો. એટલે આને બોલાય, શું બોલાય? ચાર કાર્બન છે એટલે બ્યુટેન, બીજા જોડે આલ્કોહોલ છે એટલે ટુ ઓલ બોલાય, આલ્કોહોલ માટે ઓલ, બ્યુટેન ટુ ઓલ, આ એનું નામકરણ થાય. ઓકે, એક ઉદાહરણ આપી દઉં. એટલે અહીંયા ગાડી લખ્યું કે ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો હોય ને એમાં દીર્ઘતમ શૃંખલા નક્કી કરવાની, અને દીર્ઘતમ શૃંખલામાં ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો હોય એને ન્યૂનતમ નંબર મળવો જોઈએ. પણ ત્રણ સમૂહ એવા સીએચઓ, સી ડબલ ઓ એચ અને સીએન, કે જ્યાં ગાડી બી હોય ત્યાં આ કાર્બનને નંબર વન જ આપવાનો. એટલે આમાં એવું યાદ રાખવાનું, હમ જહાં પે ખડે હો જાતે હૈ લાઈન વહીં સે શરૂ હો જાતી હૈ. આ એવા ત્રણ સમૂહ આવે. કયા? હમ જહાં પે ખડે જાતે લાઈન વહીં સે શરૂ હો જાતી હૈ, આલ્ડીહાઇડ, કાર્બોક્સિલિક એસિડ અને સાયનો સમૂહ. આ ત્રણ સમૂહ એવા છે કે જ્યાં ગાડી હોય ત્યાં એ કાર્બનને નંબર વન આપીને પછી લાંબામાં લાંબી શૃંખલા નક્કી કરવાની. બીજું, બહુ ક્રિયાશીલ સમૂહ હોય એટલે કે એક જમાં બે સમૂહ હાજર હોય તો શું? તો એક ક્રિયાશીલ સમૂહને મુખ્ય ક્રિયાશીલ સમૂહ માનવામાં આવે છે અને એના આધારે સંયોજનનું નામ નક્કી કરવામાં આવે છે. જ્યારે બીજો જે સમૂહ હોય એને વિસ્થાપક સમૂહ ગણવામાં આવે છે અને યોગ્ય પૂર્વકની મદદથી તેમનું નામ નક્કી કરવામાં આવે છે. મુખ્ય ક્રિયાશીલ સમૂહની પસંદગી સમૂહના અગ્રિમતા ક્રમને આધારે કરવામાં આવે છે. આવા કેટલાક ક્રિયાશીલ સમૂહની અગ્રિમતાનો ઉતરતો ક્રમ તમને આપ્યો છે.
CWH समूह સૌથી અગ્રિમતા આપવામાં આવ્યો, SO3H એના પછી COR એટલે એસ્ટર સમૂહ, COCl, SIL સમૂહ, CONH2, એમાઇડ સમૂહ, CN, સાયનો સમૂહ, CHO, આલ્ડીહાઇડ સમૂહ, CO, કિટોન સમૂહ, OH, આલ્કોહોલ સમૂહ, NH2, એમિનો સમૂહ, કાર્બન કાર્બન દ્વિબંધ આલ્કીન, કાર્બન કાર્બન ત્રિબંધ આલ્કાઇન. દ્વિબંધના અગ્રિમતા આપવામાં આવે ને પછી ત્રિબંધને, એ જ રીતે કિટોનને પહેલાં આવે ને ઓએચને પછી. હવે જુઓ, મુખ્ય સમૂહ તરીકે ધારો કે COOH હોય અને એના જ ઘટકમાં ધારો કે CO આવે તો એને ઓક્સો વડ આપવામાં આવે. શું લખવામાં આવે? ઓક્સો. અને જો એમાં OH હોય તો એમાં હાઇડ્રોક્સિલ નામ આપવામાં આવે. કયું નામ આપવામાં આવે? હાઇડ્રોક્સિલ. એટલે કિટોનમાં આવે ઓક્સો અને એકમાં આવે હાઇડ્રોક્સિલ સમૂહ. બોલો, ક્લિયર? ત્યારે જ્યારે મેઇન સમૂહ COOH હોય ત્યારે કિટોન સમૂહને તમારે ઓક્સો નામ યાદ રાખવાનું ને OHને હાઇડ્રોક્સી. એ પાછળ આવશે એટલે હું તમને કહીશ ઉદાહરણમાં, ચિંતા ના કરતા. અત્યારે ખાલી આટલું યાદ રાખો કે જો મુખ્ય ક્રિયાશીલ સમૂહ તરીકે આમ એની આગળના કોઈ બી હોય, આટલામાંથી કોઈ બી હોય, તો COને ઓક્સો નામ આપવામાં આવે ને OHને હાઇડ્રોક્સિલ આપવામાં આવે. ઓકે. એ સિવાય તમને એવું કીધું કે દાલકાઇલ સમૂહ હોય, ફિનાઇલ સમૂહ હોય, હેલોજન સમૂહ હોય, NO2 હોય કે આલ્કોક્સી ઇથર સમૂહ હોય વગેરે હંમેશા વિસ્થાપકો તરીકે જ પૂર્વક તરીકે લખવામાં આવે છે. એને વિસ્થાપકો જ ગણવામાં પૂર્વક તરીકે લખાય. જો સંયોજનમાં આલ્કોહોલ અને કિટોન સમૂહ હાજર હોય અને બંનેનું નામ સમૂહ હાજર હોય તો તેમનું નામ હાઇડ્રોક્સિલ આલ્કેનોન આપવામાં આવે છે. બરાબર. કારણ કે અગ્રિમતા ક્રમ કિટોન સમૂહને આપવામાં આવે છે એટલા માટે. એટલે જો અહીંયા આગળ આપણને એક ઉદાહરણ આપ્યું છે CH2. જો હવે આ ઉદાહરણ આપણે સમજીએ, CH2 પછી બીજા ત્રણ CH2, 1, 2 અને 3, પછી CH2 CO CH3 CH2 CO CH3 અને આ OH. અગ્રિમતા કોને આપવામાં આવે છે? બોલો, આમાં અગ્રિમતા કોને આપવામાં આવે છે? કિટોન સમૂહને. કિટોન સમૂહ ક્યાં છે? આ રહ્યો. તો એને નંબર ઓછામાં ઓછો મળવો જોઈએ. તો બીજો નંબર મળી ગયો. ટોટલ કાર્બન કેટલા થયા? 7. 7માં ઉપર OH છે એટલે 7 હાઇડ્રોક્સી. શું થયું? 7 હાઇડ્રોક્સી. 7 છે એટલે હેપ્ટેન. અને બીજા જોડે કિટોન છે એટલે 2-ઓન. 7 હાઇડ્રોક્સી હેપ્ટેન 2-ઓન. 2-ઓક્સો હેપ્ટેન 7-ઓલ ના બોલાયો, એ ખોટું છે. ઓકે, ચાલો હવે એ જ રીતે બીજું જોઈએ. BR છે CH2 ડબલ બોન્ડ CH CH2 છે. હવે આમાં બ્રોમો દ્વિબંધને તમારે દ્વિબંધને કરતા તમારે ભૂલ થઈ લખવામાં. સંયોજનનું નામ આ રીતે લખ્યું છે. BR સૂત્ર આવું છે, CH2 CH ડબલ બંધ CH2. હા, હવે જો દ્વિબંધને અગ્રિમતા પહેલાં આપવામાં આવે, બરાબર, એટલે એક જમણી બાજુથી આવે એટલે ત્રીજા જોડે BR છે એટલે 3-બ્રોમો. ટોટલ 3 કાર્બન છે એટલે પ્રોપ. અને પહેલાં જોડે આલ્કીન છે એટલે 1-ઇન. 3-બ્રોમો પ્રોપ 1-ઇન
એવું નામ તમારે આપવામાં આવે. હવે એ જ રીતે જો એક જ પ્રકારના ક્રિયાશીલ સમૂહની સંખ્યા એક કરતાં વધારે હોય તો એમની સંખ્યા દર્શાવવા માટે ક્રિયાશીલ સમૂહના પ્રત્યયની અગાઉ બે હોય તો ડાય આવે, ત્રણ હોય તો ટ્રાય આવે, ચાર હોય તો ટેટ્રા આવે, એવા પૂર્વક લગાડવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ, ધારો કે આ CH2 જે એની જોડે આ OH લાગ્યો, આ બીજું CH2 જે એની જોડે OH લાગ્યો. આવા કિસ્સામાં જનક આલ્કેનનું નામ ક્રિયાશીલ સમૂહ પ્રત્યયની પહેલાં લખવામાં આવે છે. એટલે કુલ બે કાર્બન છે એટલે એને બોલાય ઇથેન. કયા નંબર ઉપર આલ્કોહોલ છે તો કે પહેલાં અને બીજા એટલે 1, 2. કેટલા આલ્કોહોલ છે? 2 એટલે ડાયોલ. એટલે આવે ઇથેન 1, 2 ડાય ઓલ, કારણ કે ઓલ પ્રત્યય લાગે અને 2 છે એટલે ડાય લગાડ્યું અને આગળ ઇથેન આવે એટલે ઇથેન 1, 2 ડાયોલ. એ જ રીતે આમાં જોઈએ આપણે 1, 2, 3, 4 આ રીતે નંબરિંગ આપો, બે બાજુથી નંબરિંગ આપો, પહેલું ને ત્રીજું જ આવશે કોઈ બી બાજુથી અપાય. એટલે કુલ 4 છે એટલે બ્યુટા. કયા જોડે ડબલ બંધ છે? પહેલાં અને ત્રીજા જોડે એટલે 1, 3 અને ડાઇન. બોલો ક્લિયર? તો આ રીતે બ્યુટા 1, 3 ડાઇન નામ આપવામાં આવે. 2 જે એટલે ડાય અને આલ્કીન જે એટલે ઇન, 1, 3 ડાઇન. ચાલો હવે આપણે કેટલાક, મેં તમને કીધું હતું સંયોજનોનો વર્ગ એટલે સમૂહ, એનું IUPAC નામ અને પૂર્વક જોઈએ. સૌથી પહેલો છે આલ્કેન. આલ્કેનમાં CH4 હોય તો શું બોલાય? મિથેન. અને CH3 હોય તો શું બોલાય? ઇથેન. બોલો ક્લિયર? 3 હોય તો પ્રોપેન, 4 હોય તો બ્યુટેન, એ રીતે. પછી જે આલ્કીન, ઇન પ્રત્યય લાગે, જેમ કે CH2 દ્વિબંધ CH2, શું બોલાય? એને ઇથીન. CH3 દ્વિબંધ CH2 નંબર 1 અહીંયા આવે એટલે બોલાય પ્રોપ 1 ઇન. શું બોલાય? પ્રોપ 1 ઇન એટલે કે પ્રોપીન. ચલો એના પછી આપ્યું છે આલ્કાઇન ત્રિબંધ. આઈન આવે પ્રત્યય, જેમ કે CH દ્વિબંધ CH એટલે એને બોલાય ઇથાઇન. અને એ જ રીતે CH3 CCH જમણી બાજુથી નામકરણ, 3 છે એટલે પ્રોપ 1 આઈન. શું બોલાય? પ્રોપ 1 આઈન. એ જ રીતે એરિન અને બેન્ઝીન, આ એરિન સંયોજન કહેવાય એટલે એને નામ આપીશું આપણે બેન્ઝીન. એરિન ઉપરની હેલાઇડ, જેમ કે હેલાઇડમાં હેલો શબ્દ આવે CH3 CL, એક જ કાર્બન છે CL એટલે ક્લોરો, હેલો એટલે ક્લોરોમિથેન. ધારો કે CH3 CH2 BR, BR જે એટલે બ્રોમિનનું બ્રોમો, અને કેટલા કાર્બન છે? 2 કાર્બન છે એટલે બ્રોમોઇથેન. ઓકે, તો એ રીતે નેમિંગ આવશે હેલાઇડમાં. આલ્કોહોલ હાઇડ્રોક્સિલ સમૂહ OH ઓલ આવે, જેમ કે CH3 OH એટલે એને નામ આપવામાં આવે મિથેનોલ. CH3 CH2 OH એટલે નામ આપવામાં આવે ઇથેનોલ. CH3 CH OH CH3 અગ્રિમતા ક્રમ એટલે એક આ ન્યૂનતમ નંબર મળે એટલે આ થયો. 3 કાર્બન છે એટલે પ્રોપેન, ત્રીજા જોડે આલ્કોહોલ છે એટલે 3 ઓલ. ઉદાહરણ આપ્યું છે, ધ્યાન રાખજો. કીટોનમાં CO સમૂહ, ઓક્સો ઓન પ્રત્યય લાગે, 3 કાર્બનવાળો કીટોન સૌથી પહેલો આવે
आने बोलाय प्रोपेनोन, पछी चार कार्बन वालो कीटोन होय तो नंबरिंग डाबी बाजू थी थाय, कारण के एने तो ज न्यूनतम नंबर मळे। ब्यूटेन बीजा जोड़े कीटोन जमू जे ट्यून टू नॉन, ब्यूटेन टू नॉन। एज रीते नाइट्राइल सी एन, आम साइनो समूह अने नाइट्राइल सी एस थ्री सी एन होय तो आने इथेन नाइट्राइल कहवाय। बे कार्बन एमांथी सी एन अंदर कंसिडर करो एटले इथेन नाइट्राइल, सी एस थ्री सी एस टू सी एन, कुल त्रण कार्बन। त्रण कार्बन एटले शू बोलाय प्रोपेन, अने सी एन एटले नाइट्राइल। ओके, पछी आवे ईथर आल्कोक्सी समूह एटले सी एस थ्री ओ सी एस थ्री, मिथोक्सी मिथेन એટલે આમાં સૌથી પહેલાં ઓ સી એસ થ્રી છે ને એટલે મિથોક્સી બોલાય, અને સી એસ થ્રી છે એટલે એને મિથેન કહેવાય। ઓકે ચલો, ત્યારબાદ કાર્બોક્સિલિક એસિડ સી ડબલો એચ સમૂહ ઓઇક એસિડ આવે, જેમ કે સી એસ થ્રી સી ડબલો એચ છે, આ પહેલું જ્યાં ઊભું રહી જાય ત્યાં નંબર વન જ આપી દેવાનો, આ એ સમૂહ આવ્યો ઇથેનોઇક એસિડ, એને એસિટિક એસિડ પણ કહેવાય છે। એ સિવાય આ ત્રણ કાર્બન છે એટલે એને આવે પ્રોપેનોઇક એસિડ। બોલો ક્લિયર? ચલો, એ જ રીતે કાર્બોક્સિલેટ આયન સી ડબલ ઓ માઇનસ ઓ એટ આવે, જેમ કે સી એસ થ્રી સી ડબલ ઓ એન એ, એને એટલે બોલાય શું સોડિયમ। અને બે કાર્બન છે એટલે ઇથેન પ્લસ ઓએટ ઇથેનોએટ। ઓકે, એવો ને એવો સમૂહ છે એસ્ટર સી ડબલ ઓ આર, એમાં બી ઓએટ જ આવે એસ્ટર। ધારો કે સી એસ થ્રી સી એસ ટુ સી ડબલ ઓ સી એસ થ્રી છે એટલે આની અંદર સી ડબલ ઓ હંમેશા વધારે કાર્બન સાથે જોડાય, એટલે જોડાઈ ગયો સી એસ થ્રી એક જ રહ્યો એટલે મિથાઇલ, અને પ્રોપેન પ્લસ ઓએટ પ્રોપેનોએટ, એ વડ લાગે। ચાલો, હવે એસાઇલ એલાઇડ એટલે સીઓ સી એલ, એટલે હવે સી એસ થ્રી સી એચ ટુ સીઓ સી એલ, કુલ કેટલા કાર્બન થયા? ઓકે, એક બે અને ત્રણ, એટલે હવે પ્રોપેનોઇલ, અને સીએલ જે એટલે ક્લોરાઇડ, પ્રોપેનોઇલ ક્લોરાઇડ। ઓકે, તો આ એસાઇલ ક્લોરાઇડ થઈ, પછી હવે એમાઇન એનએચ ટુ એનએચ અને એન બધે બધા એમાઇન સમૂહ જ કહેવાય, પણ આ પ્રાથમિક થયું, એનએચ દ્વિતીયક થયું અને એન તૃતીયક થયું, આને એમાઇન જ કહેવાય। ધારો કે એના માટે આપણે લખવું હોય સી એસ થ્રી સી એચ એનએચ ટુ સી એસ ટુ સી એસ થ્રી, એટલે એવું લખાય બ્યુટેન બીજા જોડે એમાઇન છે એટલે ટુ એમાઇન, વન ટુ થ્રી ફોર, બ્યુટેન ટુ એમાઇન। જો એમાઇડ સમૂહ હોય તો સીઓ એનએચ ટુ લાગે, એમાં સીઓ એનએચ ટુનો કાર્બન ગણતરીમાં લેવાનો, બે કાર્બન એટલે ઇથેન પ્લસ એમાઇડ ઇથેનેમાઇડ, શું આવે ઇથેનેમાઇડ। એ જ રીતે નાઇટ્રો સંયોજન હોય તો ધારો કે સી એસ થ્રી એનો ટુ લખ્યું સી એસ થ્રી જોડે, તો હવે નાઇટ્રો મિથેન, શું આવે નાઇટ્રો મિથેન, બે કાર્બન હોય તો નાઇટ્રો ઇથેન, ત્રણ કાર્બન હોય તો નાઇટ્રો પ્રોપેન। એ જ રીતે સલ્ફોનિક એસિડ એસઓ થ્રી એચ, સલ્ફોનિક એસિડ જ બોલાય, સી એસ થ્રી એસઓ થ્રી એચ
એટલે આ મિથાઇલ સલ્ફોનિક એસિડ પહેલાં શું લખવું પડે? મિથાઇલ, પછી આવે સલ્ફોનિક એસિડ. તો આ સાથે અહીંયા બધા સમૂહો પૂરા થઈ ગયા. તમે આ બધા સમૂહ એટલે કે આ કોષ્ટક ટેક્સ્ટબુકમાં આપેલું જ છે, બે વાર લખીને તૈયાર કરજો. આ આવડશે તો જ તમે આગળના કરી શકશો. અને જે નિયમો મેં સમજાયા છે એક બે વાર વાંચી લેજો એટલે તમારે રેડી થઈ જાય. ઓકે, તો ઘરે રિવિઝન કરી નાખવાનું. હવે આ સમૂહ ઉપરથી નામકરણ કઈ રીતે કરવું એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈએ. થેન્ક યુ.